શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે એવા છ લોકોનું ક્યારેય ખરાબ વિચારવું ન જોઈએ, કરવાની વાત તો દૂર રહી, નહીતર પોતાને જ નુકસાની જાય છે. એવા છ લોકો ક્યાં છે તે વિશે આપણે જાણીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઘણો મોટો મહત્વનો ગ્રંથ છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયંએ જ જ્ઞાન અને નીતિનો ઉપદેશ આપ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ છ એવા લોકોની વાત કરી છે કે જેનું ખરાબ વિચારવું ન જોઈએ, ખરાબ કરવાની વાત તો એક બાજુ રહી, આવા છ લોકોનું જો અપમાન કરવામાં આવે, ખરાબ વિચારવામાં આવે તો મનુષ્ય પોતાનું જ ખરાબ કરે છે, પોતાનું જ ખરાબ થાય છે, દુષ્પરિણામ પોતાને જ ભોગવવું પડે છે. આમ ભગવાન શ્રીકૃષ્ણએ આ વાત જણાવી છે અને ભગવાન શ્રીકૃષ્ણએ એક શ્લોકમાં કહ્યું પણ છે, યદા દેવેશુ વેદેશુ ગોષુ વિપ્રેશુ સાધુષુ ધર્મો મયી ચ વિદ્વેષઃ સ વા આસુ વિનશ્યતિ. અર્થાત, જો વ્યક્તિ દેવતાઓ, વેદો, ગૌ, બ્રાહ્મણો, સાધુઓ અને ધર્મના કાર્યો પ્રત્યે ખરાબ વિચારે છે, એનો જલ્દી જ નાશ થાય છે. આ શ્લોકમાં છ બાબતો વિશે જણાવેલું છે, તેને આપણે વિસ્તારથી જોઈએ. જેમ કે જે મનુષ્ય દેવતાઓની સાથે દુશ્મની કરે છે, જેમ કે રાવણ જ જેને દેવતાઓ સાથે દુશ્મની કરી હતી અને પોતાના વિનાશનું કારણ સ્વયં જ બન્યા. રાવણ બધા દેવતાઓને શત્રુ માનતા હતા અને એક એક કરીને બધા દેવતાઓને પીડા આપતા હતા. લંકાપતિ રાવણનો આ વ્યવહાર અને ઘમંડ અભિમાનને કારણે તેનો નાશ થયો. રાવણના કર્મોને ધ્યાનમાં લઈને સજા દેવા માટે બધા દેવતાઓએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાને શ્રી રામ અવતાર લઈને આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. બાદમાં ભગવાન શ્રી રામે રાવણના ખરાબ કર્મોની સજા આપવા વધ કર્યો. રાવણનો વધ થયો, તેની સલ્તનતનો પણ વિનાશ થયો. આ જ કારણે કહેવામાં આવે છે કે દેવતાઓ સાથે કદીય દ્વેષની ભાવના ન રાખવી જોઈએ, ચાહે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કેમ ન કરવો પડે, પરંતુ હંમેશા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ત્યાર પછી બીજી બાબત છે વેદ. વેદોનું કદી અપમાન ન કરવું જોઈએ, કારણ કે વેદોનું અપમાન કરનાર અસુરોનો હંમેશા નાશ થયો છે, મૃત્યુનું કારણ આજ બન્યું છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અસુરો હંમેશા જ દેવતાઓની સાથે શત્રુતા રાખતા હતા, હંમેશા કંઈક ને કંઈક એવા કર્મો કરીને દેવતાઓને પરેશાન કરતા હતા, એવું જ વિચારતા હતા. કેટલાય અસુરોએ તો બ્રહ્માજી પાસેથી વેદો છીનવીને અને તેને નષ્ટ કરવાનો પ્રયત્ન પણ કર્યો. જે જે અસુરોએ વેદોનું સન્માન નથી કર્યું, ચાહે તે ગમે એટલા શક્તિશાળી રહ્યા હોય, તેનો નાશ થયો છે, ભગવાને તેનો વધ કર્યો છે. દરેક મનુષ્યએ પોતાના ધર્મગ્રંથો, ધાર્મિક પુસ્તકોનું સન્માન કરવું જોઈએ. રોજ ધાર્મિક પુસ્તકોનું વાંચન મનન કરીને તથા તેને સન્માનથી ઘરમાં શુભ સ્થાને રાખવી જોઈએ. ધાર્મિક પુસ્તકો કોઈ પણ હોય, જેમ કે ગીતાજી, શ્રીમદ ભાગવત, મહાપુરાણ, રામાયણ આદિને એક શુદ્ધ વસ્ત્રમાં લપેટીને જ ઘરમાં રાખવા જોઈએ. આ સન્માન કર્યું કહેવાય. આવી રીતે મનુષ્યએ દરેક કામની સફળતા માટે વેદોનું સન્માન, શાસ્ત્રોનું સન્માન અવશ્ય કરવું જોઈએ, કે જે આપણને જ્ઞાન પ્રદાન કરે છે, સરસ્વતી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકોએ આ વેદો શાસ્ત્રોનું સન્માન નથી કર્યું, તેની બુદ્ધિ હંમેશા ભ્રષ્ટ થઈ છે તેવું જોવા મળ્યું છે. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં ત્રીજી વાત કહી છે, ગાયોનું જે લોકો અપમાન કરે છે તે પણ પોતાની મૃત્યુ જાતે જ નોતરે છે. તેમાં છે બલાસુર નામનો દૈત્ય. બલાસુર એક અસુર હતો. તે વારંવાર દેવતાઓ પાસેથી ગાયોનું અપહરણ કરી લેતો હતો, ગાયને પીડા આપતો હતો. જ્યારે દેવરાજ ઇન્દ્રને આ વાતની જાણ થઈ, ત્યારે દેવરાજ ઇન્દ્રએ ગાયોને કષ્ટ પહોંચાડવાના દંડ સ્વરૂપે બલાસુરનો વધ કરી દીધો હતો.
અને ગાયોને બંધનમાંથી મુક્ત કરી હતી. આવી રીતે જે મનુષ્ય ગાય માતાનું સન્માન નથી કરતો તેને પીડા અવશ્ય ભોગવવી પડે છે, તે રાક્ષસ સમાન જ મનાય છે. હિન્દુ ધર્મ અનુસાર મનુષ્ય રોજ સવારે ગાય માતાને ભોજન અથવા ચારો ખવડાવે છે, ગાય માતાની પૂજા કરે છે, ધન સંપત્તિની સાથે સાથે માન સન્માન પણ પ્રાપ્ત થાય છે આવા મનુષ્યને. ગાય માતામાં 33 કરોડ દેવતા છે. જે ગાય માતાની સેવા કરે છે તે ઘણા ભાગ્યશાળી હોય છે. અને ગાય માતા ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય પણ છે. આમ ભગવાન શ્રીકૃષ્ણનું જ કાર્ય થઈ ગયું. જેઓ ગાયની સેવા કરે છે, ગાય માતાને ભોજન કરાવે છે, તેની ઉપર કૃપા પ્રભુની સદૈવ રહે છે. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં 4થું કારણ કહ્યું છે, ઋષિનું અપમાન. જે મનુષ્ય જે દુષ્ટ બુદ્ધિના લોકો ઋષિઓનું અપમાન કરે છે તેનો નાશ અવશ્ય થાય છે. જેમ કે દુર્યોધન, એકવાર ઋષિ મૈત્રેય ધૃતરાષ્ટ્રને મળવા માટે મહેલમાં આવ્યા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર અને તેમના પુત્રોએ ઋષિનું સ્વાગત કર્યું, આગતા સાગતા કરી. ત્યારે મહર્ષિ મૈત્રેયે દુર્યોધનને અધર્મ છોડવા તથા મનમાં જે જલન ક્લેશની ભાવના છે તે છોડી દેવાનો આગ્રહ કર્યો અને ધર્મના માર્ગ ઉપર ચાલવા માટે કહ્યું. પાંડવોની સાથે જે દુશ્મની છે તે છોડી દેવા અને મિત્રતા કરી લેવાનું કહ્યું. ઋષિની આવી વાત સાંભળીને દુર્યોધને ઋષિનું અપમાન કરતા હોય તેમ હસવા લાગ્યો. ઋષિએ પોતાનું આ અપમાન જોઈને ક્રોધિત થઈને દુર્યોધનને યુદ્ધમાં મરવાનો શ્રાપ આપી દીધો અને આ સત્ય પણ થઈ ગયું, દુર્યોધનનો નાશ થયો. આમ ઋષિ કે સાધુનું અપમાન કદી ન કરવું જોઈએ, હંમેશા તેઓનું સન્માન કરવું જોઈએ તથા ઋષિઓએ જે સલાહ દીધી છે તેને જીવનમાં પણ ઉતારવી જોઈએ. ઋષિઓ અને સાધુઓના માર્ગદર્શન પર મનુષ્યની હર કઠિનાઈ આસાન થઈ જાય છે, કોઈ પણ મુસીબતનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે જો સાચા ઋષિ મુનિઓ સાધુ સંતના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ 5મી વાત કહી છે કે ધર્મ કે કર્મ કરતી વખતે ખરાબ વિચાર ન રાખવો જોઈએ. જેમ કે અસ્વસ્થામાંએ જે પીડા ભોગવી, અસ્વસ્થામાં ગુરુદ્રોણના પુત્ર હતા પરંતુ તેઓનું મન હંમેશા અધર્મ કાર્યોમાં જ લાગેલું રહેતું હતું અને હંમેશા પાંડવો પ્રત્યે શત્રુતા અને દુર્યોધનના અધર્મ વ્યવહારમાં મિત્રતા માનતા હતા. આ જ કારણે દુર્યોધનને સાથ આપીને જીવનભર અધર્મ કર્યો અને અધર્મ કરતા કરતા ધર્મની નિંદા કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણએ એને દર દર ભટકવાનો શ્રાપ આપ્યો અને એમને મુક્તિ ન મળી. આજે પણ એ શ્રાપને કારણે અસ્વસ્થામાં હજુ પણ ચિરંજીવી છે. આમ ધર્મ કાર્યોમાં ખરાબ સોચ ખરાબ વિચાર ન રાખવો જોઈએ, કારણ કે ખરાબ વિચાર મનુષ્યનું પતન કરે છે અને ધર્મ કાર્યમાં સારો વિચાર મનુષ્યનો જીવનો ઉદ્ધાર કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ બ્રાહ્મણોને દેવતુલ્ય માન્યા છે, બ્રાહ્મણોનું કદીએ અપમાન ન કરવું જોઈએ. ભગવાન શ્રીહરિને બ્રાહ્મણ અત્યંત પ્રિય છે અને બ્રાહ્મણને આપણે આજે પણ બ્રાહ્મણ દેવતા કહીએ છીએ. બ્રાહ્મણોનું અપમાન કરવાથી હંમેશા કદી પણ કોઈ પણ જીવનું કલ્યાણ નથી થતું, ચાહે એ બ્રાહ્મણ ગમે તેવા હોય, પરંતુ બ્રાહ્મણ છે માટે એ દેવતુલ્ય જ કહેવાય છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબને પણ બ્રાહ્મણ સાધુઓ દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો હતો, માટે બ્રાહ્મણો સમક્ષ કદી પણ મજાક મસ્તી કરીને તથા તેમની નિંદા ન કરવી જોઈએ અને બ્રાહ્મણોને કદી પણ હલકા ન સમજવા જોઈએ. બ્રાહ્મણ દેવતાને હંમેશા શીશ નમાવીને પ્રણામ કરવા જોઈએ. બ્રાહ્મણોને માન સન્માન આપવાથી જીવનમાં ઉન્નતિ પ્રગતિ અવશ્ય થાય છે. આમ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં આ 6 બાબત કહી છે કે જેનું અપમાન ન કરવું જોઈએ. મનુષ્યએ ધર્મ કાર્યોને નાનું માનવું ન જોઈએ અને ગલત કામ ખોટા કાર્યને
પોતાના જીવનમાં કદીએ સ્થાન આપવું ન જોઈએ, જેથી કદી પણ પોતાની જાતને નુકસાની ન થાય. કારણ કે માણસ પોતાનો જ શત્રુ છે અને પોતાનો જ મિત્ર છે એવું પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે. જે મનુષ્ય પોતાનો મિત્ર છે તે પોતાનું કલ્યાણ અવશ્ય કરે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. સારા વિચાર, સારી સોચ મનુષ્યને હંમેશા ઊંચી કક્ષાએ લઈ જાય છે, જીવનની ઉન્નતિ કરાવે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્ય હંમેશા રહે છે. જેનું મન અને બુદ્ધિ સાચા માર્ગ ઉપર છે, ધર્મના માર્ગ ઉપર છે, કલ્યાણના માર્ગ ઉપર છે, ઓટોમેટિક જ એના ઘરમાં, એના જીવનમાં એનું, એ જીવનું, એ આત્માનું, એ મનુષ્યનું કલ્યાણ અવશ્ય થાય છે, એમાં કોઈ સંદેહ નથી. આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ કહ્યું છે કે જે કોઈ ધર્મ કાર્ય કરશે તેની અધોગતિ કદીય નહીં થાય, અને ધર્મના માર્ગ ઉપર ચાલનારને ભલે થોડું મળે પરંતુ જે મળશે તે એના હકનું મળશે અને તે સુખ શાંતિ અવશ્ય ભોગવશે. બોલો શ્રીકૃષ્ણ ભગવાનની જય. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામિ. પ્રભુ આપણા મન બુદ્ધિ વાણીની સદૈવ રક્ષા કરતા રહે. બોલો ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર રાયની જય. ભક્ત વત્સલ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.